જગતનો પ્રવાહ ચાલુ જ છે પણ ભગવાનની વાત કરવાની વાત એ ભગવાનની ઈચ્છાથી થાય ભગવાન ભેળા ભલે તો થાય અને ઓલી વાત તો ભગવાન ભૂલાય ને તો થાય ભગવાન ભૂલાયેલા છે એ શું બોલશે જો આ મકાન બહુ સારું છે આ ફલાણું બહુ સારું છે પણ હારામાં હારા ભગવાન છે એ કોણ કહે છે ફલાણું હવાજમાં સારું છે ખાવામાં સારું છે પણ હારામાં હારો હવાજ કોનો છે પહેલા મહારાજનો આ વાત આપ એટલા માટે લખ્યું છે કે ઘર મંદિર આમ ન બોલાય મંદિર ઘર એવું બોલાય તેમ ન બોલાય મંદિર ઘર એવું ન બોલાય તેમ ન બોલાય જો મંદિરમાં ઘરના જેવું વાતાવરણ હોય તો એ મંદિરે ઘર છે અને ઘરની અંદર જો મંદિરના જેવું વાતાવરણ હોય તો ઘરે મંદિર એનો અર્થ એ થયો મંદિર ઘર મંદિરમાં બધા કપાટીયા સપાટીયા ભેગા થાય અને ભેગા થઈને હિલોળા મારતા હોય તો એ મંદિરના ઘર બનાવી દે બનાવી દેશે અને ઘરના સભ્યો જો સારા હોય તો ઘરને પણ મંદિર બનાવી જાય આપણા ઘરનું વાતાવરણ ઉપર એ કીર્તનની કૅશટો વાગતી હોય કથા વાર્તાની કૅસટો હોય પ્રભાત્યાની હોય ચેષ્ટાની હોય અને એ વાતાવરણ બધું મહારાજની આરતીઓ થતી હોય કથા થતી આસુ થઈ જાય એ ઘરનો રહે અને મંદિરો હોય ને ત્યાં હિલોળિયા ભેગા થાય છે ને બેન ગપ્પા જ મારતા હોય આ શું થઈ ચુક્યું હોય મંદિરને ઘર બનાવી દીધું જેમ ઘરમાં ગપ્પાટ અમારો ન હોય અને સારા સંસ્કારી કુટુંબ સજ્જન કુટુંબ ભગવાનના ભક્તનું કુટુંબ સંતોના સમાગમવાળું કુટુંબ હોય તો ઘરને પણ મંદિર બનાવી દે છે એનું વાતાવરણ બધું મંદિરના જેવું હોય